સુરત પોલીસ કમિશનરે પોલીસ કાફલા સાથે શહેરીજનોમાં સુરક્ષાનો ભાવ અને આવે એવા ઉદ્દેશ્યથી મોર્નિંગ વોક કર્યું છે। સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરીજનકો અને પોલીસની કર્મચારીઓ વચ્ચે વિશ્વાસભર્યું વાતાવરણ રહે તેવા હેતુથી અલગ અલગ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે। શહેરીજનોને સુરક્ષા આપવા માટે તેમની સેવા આપવા માટે પોલીસ તત્પર રહે છે તેવા મેસેજ આપવાનો પ્રયાસ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આજે વહેલી સવારે પોલીસ કમિશનર ડીસીપી એસીપી અને પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ સાથે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા। શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ આવે તે માટે લોકો હંમેશા સુરક્ષિત અનુભવે કરે તે પ્રયાસ પોલીસ કમિશનર દ્વારા સમયાંતરે કરવામાં આવી રહ્યો છે। થોડા દિવસ અગાઉ મોડી રાત્રે પોલીસ કમિશનરે તેમના અન્ય કર્મચારીઓ દ્વારા સાયકલિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું। રાત્રિના સમયે અસામાજિક તત્વોએ રાહદારીઓના પરેશાન ન કરે તેમજ શહેરીજનોને રાત્રિ દરમિયાન પણ પોલીસ સુરક્ષા આપી રહી તેવા વિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કેટલાક પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર પોલીસ કર્મચારીઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સાયકલ ઉપર કરવામાં આવી રહ્યું છે। આજે વહેલી સવારે 50 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ કમિશનર અજય તોમર પીપલોદથી વેસુ વિસ્તાર સુધી મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા। ઘણી વખત પોલીસ કમિશનર મોર્નિંગ વોક કરતા હોય છે ત્યારે શહેરીજનો સાથે પણ વાતચીત કરતા હોય છે, અથવા તો કેટલાક લોકો જ્યારે પોલીસ કમિશનર તરીકે ઓળખ થાય ત્યારે તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે પહોંચી જતા હોય છે। પોલીસ કમિશનરને રજૂઆત થયા બાદ શહેરીજનોના પ્રશ્નો ઉકેલ થાય અને તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, કાયદો વ્યવસ્થા શહેરભરમાં જળવાઈ રહે તે હેતુથી તે દિશામાં પગલાં લેવાના સૂચન પણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પ્રકારના કાર્યક્રમો કરીને પોલીસ કર્મચારીઓને પણ ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે।